કેશોદની નવનિર્માણ સિવિલ હોસ્પિટલનું કામ ક્યારે પૂર્ણ થશે? કેશોદ શહેરમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના 4-5 તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે દર્દીઓની ભીડ અને દર્દીઓ મુજબ સ્ટાફ અને હોસ્પિટલમાં સુવિધાઓ ઘટતી હોવાથી સ્ટાફ વધારવા અને સિવિલ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરવામાં આવેલ, જે રજૂઆતને ધ્યાને લઈને કેશોદની સિવિલ હોસ્પિટલને સબ જિલ્લા કક્ષાની 75 બેડની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી હતી, જેનું અંદાજે 2 વર્ષથી કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની નવનિર્માણ બિલ્ડિંગનું કામ પૂર્ણ થવાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 1 વર્ષ વીતવા આવ્યું છે. હાલમાં નવી હોસ્પિટલનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જ્યારે પીએમ રૂમ, વાહન પાર્કિંગ, કમ્પાઉન્ડ દિવાલ, બ્લોક ફાયર, એનઓસી સહિતના અનેક કામો બાકી હોવાનું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદની નવનિર્માણ સિવિલ હોસ્પિટલનું કામ 2 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલના નવનિર્માણ બિલ્ડિંગના મોટાભાગના કામ પૂર્ણ થયા હોય ત્યારે અધૂરા કામો વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે, અને જો વહેલી તકે ઘટકા કામો પૂર્ણ કરે, વહેલી તકે નવનિર્માણ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. કેશોદના બહુ વધારે લોકોની માગણીઓ અને એમની માગણીને હિસાબે આજ કેશોદ સરકારી હોસ્પિટલમાં નવીનીકરણ અને સારી હોસ્પિટલ જે કેશોદની માગણી હતી એ સંદર્ભે સરકારશ્રી દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોરોનાનો અવળો મોટો કાળ એ પસાર થઈ ગયા છતાં આજે 3 વર્ષથી એમનું કામ ચાલુ હોય અને 27-1-2021 સુધીમાં આ હોસ્પિટલનું કામ પૂરું કરવાનું હતું, તેમ છતાં આજે જે ખાતમુહૂર્તમાં આ સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું ત્યારે જે રાજકારણીઓના ખાતમુહૂર્ત કોના હાથે કરવું એમના વાંધા વચકાઓ હતા, એવી જ રીતના અત્યારે લોકાર્પણ આ કરવા માટે અત્યારે રાજકારણીઓ કોના હાથે લોકાર્પણ કરવું એના હિસાબે કેશોદની જનતા પીડાઈ રહી છે. હું સરકારશ્રીને અરજ કરવા માગું છું, એક કોંગ્રેસના આગેવાન વિરોધ પક્ષ તરીકે, કે હોસ્પિટલ જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલનું લોકોને આપી દેવી જોઈએ, લોકોના કામ માટે થઈને ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે આ કેશોદ એમાં આજુબાજુના 10 તાલુકાઓને જોડતું આ અહીંયા જે જૂની હોસ્પિટલ હતી તેમાં પણ 10 તાલુકાના આશરે લોકો અહીંયા સારવાર માટે આવતા, તો આ તો એક સારી એવી અદ્યતન આપણે હોસ્પિટલની ગામ લોકોની માગણીના હિસાબે થઈ છે. ત્યારે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આનું લોકાર્પણ કરવું જોઈએ અને આજે જે હજી કામ બાકી છે, 1 વર્ષ કામનો વીતી જવા છતાં હજી અહીંયા ફ્લોરિંગ, પાર્કિંગ અને દિવાલની કોઈ પણ વ્યવસ્થાઓ નથી, પીએમ રૂમની પણ કાંઈ વ્યવસ્થાઓ નથી. એટલે વહેલામાં અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19-11-2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ.
પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.